ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો. આગળના વિડીયોમાં આપણે ગ્રામ અને કિલોગ્રામ વિશે કેટલીક માહિતીઓ મેળવી. આજે આપણે ગ્રામ અને કિલોગ્રામ વિશે સૌથી પહેલા તો ખાલી જગ્યા પૂરતા શીખીશું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રામ કે કિલોગ્રામની મદદથી આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે, પણ એ કેવી રીતે પૂરીશું, બરાબર. આપણને ખબર છે કે એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. જ્યારે પણ કોઈ પણ વસ્તુનું વજન 1000 ગ્રામથી વધી જાય ત્યારે આપણે એને કિલોગ્રામમાં એનું માપ લખીશું, કે એનું વજન 1000 ગ્રામ કરતા પણ વધારે છે, એટલે કે એનું વજન ક્રિગ્રામમાં મપાય છે. અને 1000 કરતા ઓછું હોય તો એને આપણે ગ્રામમાં લખીશું. જુઓ, ઘઉંની ગુણનું વજન 50. હવે 50 એ શું છે? ઘઉંની ગુણ કેવી હોય? નાની હોય, નહીં હોય, મોટી હોય, બરાબર. એટલે કે ઘઉંની ગુણનું વજન 50 કિલોગ્રામ જેટલું હોય છે. 50 કિલોગ્રામની એક ગુણ હોય છે, બરાબર. અથવા તો 20 કિલોની પણ ગુણ હોય છે, 25 કિલોની પણ ગુણ હોય છે. એટલે કે ઘઉંની ગુણનું વજન 50 કિલોગ્રામ હોય છે. મારા મિત્રનું વજન 25 કિલોગ્રામ હોય છે. તમારા મિત્રનું વજન 25 કિલોગ્રામ હોય છે. મારા મિત્રનું વજન 25 સામા માપશું કિલોગ્રામ છે, બરાબર. ફેવિસ્ટિકની ટ્યુબનું વજન 15 ગ્રામ. રાઈના પેકેટનું વજન 10 ગ્રામ. ખાંડના પેકેટનું વજન 1 કિલોગ્રામ. ને ચશ્માનું વજન, ચશ્મા વજનમાં કેવા હોય? હલકા હોય, એટલે કે 40 ગ્રામ. અને ખાંડનું પેકેટ વજનમાં થોડુંક ભારે હોય, એટલે કે કિલોગ્રામ. એવી જ રીતે ઘઉંની ગુણ પણ વજનમાં ભારે હોય, તમારો મિત્ર પણ થોડો વજનમાં હોય છે. ફેવિસ્ટિકની ટ્યુબ કેવી હોય છે? વજનમાં હલકી હોય છે, એટલે કે એનું વજન ગ્રામમાં હોય છે. રાઈના પેકેટનું વજન, તો રાઈનું પેકેટ પણ નાનું હોય છે અને હલકું હોય છે, એટલે કે એનું વજન પણ ગ્રામમાં હોય છે, બરાબર. આગળ જોઈએ, નીચેના કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો. તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે, બરાબર. ક્રમ, વસ્તુ, વજન, નંબ અને કુલ વજન, એની અંદર અમુક જગ્યાએ તમને ખાલી જગ્યા આપવામાં આવી છે, બરાબર. તો એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ચાલો, પહેલું તિજોરી. તો તિજોરીનું વજન કેટલું છે? 70 કિલોગ્રામ છે. અને એનું કુલ વજન પણ કેટલું છે? 70 કિલોગ્રામ છે. તો વજન અને કુલ વજન બંને સરખું છે, તો તિજોરી કેટલી હશે? એક તિજોરીનું વજન 70 કિલોગ્રામ છે અને અહીંયા કુલ વજન પણ 70 કિલોગ્રામ જ આપેલું છે, તો તિજોરી કેટલી હશે? તો કે તિજોરી 1 હશે, બરાબર ને. એનું વજન 70 કિલોગ્રામ છે અને કુલ વજન પણ 70 કિલોગ્રામ છે, તો તિજોરી 1 જ હશે. બીજું, ખુરશી. તો તમને 4 ખુરશી આપેલી છે. કેટલી ખુરશી આપેલી છે? 4 ખુરશી આપેલી છે. અને કુલ વજન કેટલું છે? 20 કિલોગ્રામ છે. કુલ વજન 20 કિલોગ્રામ છે અને 4 ખુરશી આપેલી છે, તો 1 ખુરશીનું વજન કેટલું હશે? તમને કુલ વજન 20 કિલોગ્રામ આપ્યું છે અને 4 ખુરશી છે, તો એક વસ્તુ એટલે કે અહીંયા ગાડી તમારે 1 ખુરશીનું વજન શોધવાનું છે. તો 1 ખુરશીનું વજન કેટલું હશે? તો કે આપણે શું કરવું પડે? 20 ભાગ્યા 4. 4 × 20 0 0. તો 1 ખુરશીનું વજન કેટલું હશે? 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામની 1 ખુરશી, તો 4 ખુરશી હોય તો ટોટલ 20 કિલોગ્રામ વજન થાય. બીજું, થાળી. થાળી, એક થાળીનું વજન 200 ગ્રામ છે. કેટલું છે? 200 ગ્રામ છે. એવી 5 થાળી છે. કેટલી છે? 5. તો 200 × 5 કરીએ આપણે,
બસો ગુણ્યા પાંચ બરાબર એક હજાર ગ્રામ, અને એક હજાર ગ્રામ એટલે એક કિલો ગ્રામ, બરાબર ને? એક હજાર ગ્રામ બરાબર એક કિલો ગ્રામ. બસો ગ્રામ ની એક થાળી એવી પાંચ થાળી છે, એટલે એનું ટોટલ વજન, એનું કુલ વજન કેટલું થશે? એક કિલોગ્રામ જેટલું થશે. બટાકાનો કોથરો, તો તમને અહીંયા ગાડી એક બટાકાના કોથરાનું વજન શોધવાનું છે. કેટલા બટાકાના કોથરા છે? ત્રણ બટાકાના કોથરા છે. કુલ વજન કેટલું છે? નેવું કિલોગ્રામ છે. તો એક બટાકાના કોથરાનું વજન શોધવાનું છે, તો તમારે શું કરવું પડે? નેવું ભાગ્યા ત્રણ, ત્રણ તાલી નવ, જીરો ઉપર છૂટાયેલા જીરો, જીરો જીરો. તો એક કોથરાનું વજન કેટલું હશે? ત્રીસ કિલોગ્રામ હશે. તો ત્રીસ કિલોગ્રામના ત્રણ ખોખરા એટલે કોથરા એટલે કેટલા થશે? નેવું કિલોગ્રામ જેટલું એનું વજન થશે. ખાંડનું એક પેક, ખાંડનું પેકેટ, તમને અહીંયા ત્રણ ખાંડના પેકેટ આપ્યા છે અને એનું કુલ વજન કેટલું છે? છ કિલોગ્રામ છે. તો એક કોથરાનું વજન કેટલું હશે? તો આપણે શું કરવું પડશે? છ ભાગ્યા ત્રણ, ત્રણ દુ છ જીરો, તો કેટલું હશે? બે કિલોગ્રામ. તો બે કિલોગ્રામનો એક કોથરો હશે, તો ત્રણ કોથરાનું કુલ વજન કેટલું થશે? છ કિલોગ્રામ એનું વજન થશે. મિત્રો હવે આપણે બીજો એક કોષ્ટક જોઈશું. જો એમાં શું આપેલું છે? નીચે કોષ્ટકમાં વજન્યા અને માપનું વજન આપ્યા છે. કયા વજન્યાનો ઉપયોગ કરશો? કેટલી વાર ખાનામાં લખો? આ વસ્તુ આપણે આગળના એક વિડીયોમાં પણ શીખી ગયા હતા કે કેટલી વસ્તુ, કેટલો ગ્રામ, અહીંયા ગાડી તમને જે વજન આપ્યું હોય એટલા વજનનું સંતુલન કરવા માટે તમારે આમાંથી કેટલા વજન્યા તમને જોઈશે તે તમારે લખવાના છે. અહીંયા ગાડી તમને માપવાનું વજન, આટલું માપ આપ્યું છે અને અહીંયા ગાડી તમને વજન્યા આપ્યા છે. તમે આ વજન્યા કેટલા ઉપયોગમાં લેશો, કેટલી વાર લેશો તે તમારે જણાવવાનું છે. મતલબ કે તમારે માપવાનું જે વજન છે એના આધારે એનું સંતુલન થવું જોઈએ. પહેલું આપ્યું છે ત્રણ કિલોગ્રામ ચારસો ગ્રામ. હવે ત્રણ કિલોગ્રામ છે, આપણી પાસે એક કિલોગ્રામનું એક માપ્યું, એક છે વજન્યું, બીજું પાંચસો ગ્રામનું છે, બસો ગ્રામ છે, સો ગ્રામ છે અને પચાસ ગ્રામ છે. હવે અહીંયા ગાડી ત્રણ કિલોગ્રામ છે, તો હું એક કિલોગ્રામના ત્રણ વજન્યા લઈશ. એક કિલોગ્રામના કેટલા લઈશ? ત્રણ લઈશ, એટલે ત્રણ કિલોગ્રામ થઈ ગયા. બચ્યા કેટલા? ચારસો ગ્રામ, તો હું બસો ગ્રામના બે વજન્યા લઈશ. કેટલા લઈશ? બસો ગ્રામના બે વજન્યા લઈશ, એટલે બસો ને બસો ચારસો, એટલે ત્રણ કિલોગ્રામ અને બીજા ચારસો ગ્રામ. આ સિવાય મારે હું બસો ગ્રામના બે નહીં લઉં, તો સો ગ્રામના હું ચાર વજન્યા પણ લઈ શકું. કેમ? મારે તો ચારસો ગ્રામ કરવાના છે, તો સો ગ્રામના હું ચાર વજન્યા લઉં તો પણ ચારસો ગ્રામ થઈ જાય, બરાબર? પણ હું અહીંયા ગાડી શું લઈશ? બસો ગ્રામના બે વજન્યા લઈશ. આગળ એક કિલોગ્રામ ત્રણસો પચાસ ગ્રામ, તો એક કિલોગ્રામ એટલે એક કિલોગ્રામનું એક વજન્યું લઈશ, ત્રણસો ને પચાસ ગ્રામ. હવે અહીંયા ગાડી બસો ગ્રામનું એક લઈશ, સો ગ્રામનું એક લઈશ અને પચાસ ગ્રામનું એક લઈશ, એટલે કે બસો ને સો ત્રણસો, ત્રણસો ને પચાસ, બરાબર? એટલે ત્રણસો ને પચાસ, એક કિલોગ્રામ ત્રણસો પચાસ ગ્રામ. હવે છે આઠસો પચાસ ગ્રામ. આઠસો પચાસ ગ્રામ માટે હું પાંચસો ગ્રામનું એક લઈશ, બરાબર? એટલે પાંચસો, બસો ગ્રામનું એક લઈશ, સો ગ્રામનું એક લઈશ અને પચાસ ગ્રામનું એક લઈશ. જો પાંચસો, બસો ગ્રામ એટલે છસો સાતસો, ને એકસો એટલે આઠસો, અને આ પચાસ એટલે આઠસો ને પચાસ ગ્રામ. એવી જ રીતે બે કિલોગ્રામ, તો બે કિલોગ્રામ માટે હું એક કિલોગ્રામના બે માપ્યા વજન્યા લઈશ, બરાબર? આ રીતે તમારે માપવાનું જે વજન હોય એની અંદર તમારે કેટલા વજન્યાનો તમે ઉપયોગ કરશો, તો આ રીતે તમે કોષ્ટકની અંદર જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.